ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત એમાં પાર્ટ તમારો ચાર છે ઉષ્મા એમાં ગઈકાલના વિડીયોની અંદર તમે લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટરનો તફાવત અને સામ્યતા કઈ છે એના વિશે સમજ્યા હવે આગળ આવે છે ઉષ્માનું પ્રસરણ ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે ઉષ્મા પ્રસરણની ત્રણ રીતો છે એક ઉષ્માવહન બીજું છે ઉષ્મા નયન અને ત્રીજું છે ઉષ્મા વિકીર તો ચાલો આપણે ઉષ્માવહન કઈ રીતે થાય છે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે એનું આપણે અહીંયા જોઈએ હવે જુઓ તમે કે તમે કદાચ જોયું હશે કે જ્યારે તમારી જે તળવાની કઢાઈ છે મમ્મી પૂરી તરતી હોય ભજીયા બનાવતી હોય એ કઢાઈને જ્યોત ઉપર એટલે કે ગેસ ઉપર તમે મૂકો ગેસ ચાલુ કરો અને એના ઉપર રાખવામાં આવે છે ત્યારે એ શું થઈ જાય છે ગરમ થઈ જાય છે એનું કારણ શું એનું કારણ એ જ કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે બરાબર પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે જુઓ નીચે મૂકી દીધી બરાબર ઉષ્મા ને ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરી આપણને ખબર પડી પણ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરી દીધી એ અલગ કરીએ ત્યારે એ ધીમે ધીમે શું થઈ જશે ઠંડી પડી જશે મમ્મી પૂરી બનાવે પછી એ કઢાઈ એ વખતે ગરમ હોય છે તો સાણસી વડે પકડી અને એને શું કરશે સાઈડમાં મૂકી દેશે સાઈડમાં મૂકશે પછી ધીરે ધીરે એ કઢાઈ કેવી થઈ જશે તો ઠંડી પડી જશે બરાબર આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે આ વખતે ઉષ્મા કઈ બાજુથી કઈ બાજુ ગઈ તો ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ ઉષ્મા એટલે ગરમી બરાબર તો આ જે કઢાઈ ગરમ હતી એ ગરમ એની ગરમી એ ક્યાં ગઈ વાતાવરણમાં ગઈ તો હવે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ છેડા તરફથી આમાં જુઓ આ વખતે ઉષ્મા પાસણથી વાતાવરણ તરફ ગઈ અને તમારી કઢાઈ ઠંડી પડી ગઈ બરાબર તો હવે તમે સમજી ગયા છો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય છે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે હવે વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે વાસ્તવમાં તમે જુઓ કે તમારે જે છે ઉષ્માનું વહન એ હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ હોય છે અહીંયા ધ્યાનથી જોશો એટલે તમને વધારે ખબર પડશે આ જુઓ અહીંયા આ ગરમ પદાર્થ છે બરાબર એના સંપર્કની અંદર આ ઠંડો પદાર્થ રાખેલો છે એટલે ઉષ્માન બંને જોડેલા છે તો ગરમ પદાર્થ તરફથી આ ગરમ છે બરાબર તો ગરમ પદાર્થ તરફથી તમારી ઉષ્મા ક્યાં ગઈ ઠંડા પદાર્થ તરફ જશે બરાબર તમારી ઉષ્મા ક્યાં જશે આ ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ જશે એટલે કે ગરમ સળિયો છે એ ઠંડા સળિયાને ગરમી આપી અને ગરમ કરશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જુઓ શું તેનો અર્થ એવો જ થયો કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી બંને પદાર્થો જો ગરમ હોય તો ઉષ્માનું વહન એટલે કે બંનેની બંને જે પદાર્થો હોય પ સરખા ગરમ હોય અહીં આગળ બંને સળિયા સરખાં જ છે બરાબર સરખી ગરમીવાળા છે એટલે આ જુઓ બંનેનું ત્રીસ સેલ્સિયસ ગરમીવાળા જ છે તો પદ એમાં શું થશે તો એમાં ઉષ્માનું વહન થતું નથી એમાં ઉષ્માનું વહન થતું નથી બરાબર હવે આગળ જુઓ તમે કે એલ્યુમિનિયમ એના માટેનો એક પ્રયોગ આપણે સમજીએ બરાબર પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ છે તમારી એ પ્રયોગને એમાં છે કે શું કહેવાનું કે છે કે ભાઈ એલ્યુમિનિયમ કે લોખંડને ધાતુનો સળિયાળની એક પટ્ટી લેવાની એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુ હોય એ એનો એક સળિયો લો અથવા તો પટ્ટી લો અહીંયા લીધી છે બરાબર એલ્યુમિનિયમની પટ્ટી લીધી છે આ જોઈ તમે એલ્યુમિનિયમની પટ્ટી બરાબર હવે એ પટ્ટી લીધા પછી તમારે શું કરવાનું છે તો આગળ જુઓ તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીનના નાના નાના ટુકડા ટુકડાઓને સે ગરમ કરીને ચોંટાડી દેવાના છે મીનના ટુકડાને શું કરવાના ગરમ કરી અને થોડા થોડા અંતરે તમારે ચોંટાડી દેવાના બરાબર પછી જો અહીંયા પટ્ટી ઉપર મીનના ટુકડા ચોંટાડ્યા છે જોયા હા હવે આગળ પટ્ટીના એક છેડાને શું કરવાનું કહ્યું છે સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષી જ રહે અને મીના ટુકડા નીચેની તરફ રહે એમ ગોઠવો આજુ ગોઠવણી કેટલી સરસ કરી દીધી વિદ્યાર્થી મિત્રો ઈંટ બે ઈંટોની વચ્ચે તમારે શું કર્યું આ એલ્યુમિનિયમની પટ્ટી હતી આ એલ્યુમિનિયમની પટ્ટી છે એ પટ્ટીને લગાવી દીધી એટલે સમક્ષી થઈ ગઈ સીધી હવે મીણના ટુકડા ક્યાં આગળ રાખ્યા છે તમારા મીણના ટુકડા તો નીચેની તરફ છે ચોંટાડેલા બરાબર હવે તમારે આગળ શું કરવાનું છે કે એક સળગતી મીણબત્તી લેવાની છે બીજા છેડે તદ્દન નજીક સળગતી મીણબત્તીને ગોઠવો અહીંયા ગોઠવેલી છે એક સળગતી મીણબત્તી આ ગોઠવી છે દેખાય છે તમને તો સળગતી મીણબત્તીને ગોઠવી અને પછી એનું ધ્યાનથી અવલોકન કરો મીણબત્તી વડે એ પટ્ટી શું થશે ગરમ થશે અહીંયા એરો માર્યો છે ત્યાં આગળ ગરમ થવાનું ચાલુ થશે આગળના જુઓ સ્લાઇડની અંદર કે જુઓ ગરમ થયું શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે મીણના ટુકડાઓ હતા એ પીગળીને નીચે પડશે તો હા પડશે જ ને બરાબર અહીંયા આગળ શું થશે કયો મીણનો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે તો હવે અહીંયા મીણબત્તી વડે તમે એલ્યુમિનિયમનો જે પટ્ટી હતી એ પટ્ટીને તમે ગરમ કરી બરાબર એટલે જ્યાં મીણબત્તી સળગે છે આ તમારી મીણબત્તી અહીંયા સળગે છે એટલે આ છેડો કેવો થયો ગરમ થયો દેખાય છે તમને ગરમ થયેલો લાલ રંગનો દેખાય છે ને તો એ ગરમ થયેલો છેડો ધીરે 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 આગળ વધે છે વધે છે કે નહીં આ જુઓ ધીરે ધીરે આમ આગળ વધ્યો બરાબર તો સૌથી પહેલાં મીણનું જે ઓગળ્યો હશે એ ટુકડો નીચે ક્યારે પડી ગઈ જશે કયો મીણનો ટુકડો અગળી ગયેલો હશે તો સળગતી મીણબત્તીની નજીક જે મીણનો ટુકડો હશે એ મીણનો ટુકડો શું થયો હશે તો પીગળી ગયો હશે એટલે કે અગળી ગયો હશે શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે આપણને ખ્યાલ આવી જ ગયો નજીકના છેડાથી અહીંયાથી ગરમ થયો હતો બરાબર આ ગરમ થઈ અને ધીરે 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 ગરમી આમ ગઈ બરાબર ધીરે ધીરે ગરમી કેવી રીતે ગઈ આ રીતે ગઈ ગઈ ને આ એમ કરતાં કરતાં આગળ વધી એટલે સૌથી પહેલાંમાં પે પહેલાં જે મીણનો ટુકડો હતો એ મીણનો ટુકડો કયો મીણનો ટુકડો ગયો તો સૌથી પહેલાં તમારે અહીંયા ચોંટાડેલો હશે પહેલા ટુકડો એ ટુકડો પડ્યો હશે પછી બીજો ટુકડો ત્રીજો ટુકડો એવી રીતે પીગળીને પડ્યા હશે બરાબર હવે આગળ જુઓ તમે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થતી થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે ઉષ્માવહન કોને કહીશું વિદ્યાર્થી મિત્રો કે ઉષ્માના ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયા એને ઉષ્માવહન કહે છે એને શું કહેવામાં આવે છે ઉષ્મા વહન બરાબર ધાતુનો અહીંયા ગરમ છેડો હતો આ ગરમ છેડા તરફથી આ ગરમ છેડો છે બરાબર એ ગરમ છેડા તરફથી ક્યાં ગઈ ઠંડા છેડા તરફ તમારી ઉષ્મા જાય છે એટલે તમારો આ આ ગરમ ગરમ છેડો હતો ને એ ગરમ છેડાથી તમારી ઉષ્મા કયા છેડા તરફ ગઈ ઠંડા છેડા તરફ ગઈ એટલે કે મીણ મીણબત્તી છે તમારી કે ઘન પદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે ઉષ્માવહનની રીતે થયું એટલે સૌથી પહેલાં મીણબત્તી જે સળગતી હતી એની નજીક રાખેલી મીણનો ટુકડો એ સૌથી પહેલાં પીગળીને નીચે પડશે ખ્યાલ આવી ગયો તો ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ ઉષ્માનું વહન થયું વિદ્યાર્થી મિત્રો જુઓ આ પ્રયોગ છે એક તો એ પ્રયોગ તમારે પ્રયોગ લખવાનો છે એટલે હવે પછી તમારે પ્રયોગપોથી જો ન લાવ્યા હોય તો લાવી દેવાની પ્રયોગ તમારે આ પાઠ પૂરો થશે એટલે બે પ્રયોગો સાથે જ લખાવામાં આવશે એટલે પ્રયોગોથી ન લાવ્યા હોય તો લાવી દેવાની આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો ઉષ્માનું પ્રસરણ શું બધા જ પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે બધાની અંદર એમ કે સરળતાથી થાય છે હવે આ ઉષ્માનું પ્રસરણ બધામાં સરખી રીતે થાય એવું ન હોય બધામાં અલગ અલગ રીતે થતું હોય કોઈ ઉષ્મામાંથી કોઈનામાંથી ઉષ્મા પસાર થતીએ હોય કોઈમાંથી ઉષ્મા પસાર ન થતી હોય બરાબર જેમાંથી ઉષ્મા પસાર થતી હોય ઉષ્માના સુવાહક કહેવાય અને એટલે કે પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દે એ ઉષ્માના સુવાહક કહેવાય એટલે દરેક પ્રકારની ધાતુઓ એલ્યુમિનિયમ તાંબુ લોખંડ ચાંદી આ બધું શું છે એ ઉષ્માના ઉષ્માનું વહન કરે છે એટલે ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો હવે આ જે તમારા છે કે ઉષ્માનું પ્રસરણ બરાબર હવે આ ઉષ્માનું પ્રસરણ છે એ પ્રસરણ અહીંયા જોશો ને તમે એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તમે ગેસ ઉપર કૂકર મૂકો છો કૂકરની સીટી બોલે કૂકર ગરમ જ છે છતાં પણ મમ્મી પકડી શકે છે શેના વડે પકડી શકે છે મમ્મી બરાબર તો આ એ શું છે હાથો બરાબર તવી તવીને પણ પકડે છે તો તવીને લાકડાનો હાથો છે આ કૂકરને એબોનાઇટનો સળિયો છે આ બરાબર તો આ એબોનાઇટ લાકડું એ બધું ઉષ્માનું અવાહક છે જે એ ગરમ થતું નથી ઉષ્મા આપવા છતાં એ ગરમ થતું નથી એટલે કે ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોને આગળના વિડીયોની અંદર આપણે સમજીશું એટલે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવું કે આ વખતે તમારે પ્રયોગ ન લાવ્યા હોય તો પ્રયોગ લાવી દેવાની છે એની અંદર આપણે સેમિસ્ટર વનના છ પ્રયોગો લખવાના છે એટલે પ્રયોગોથી દરેક જણની પાસે કોરી મંગાવેલી છે એ જ પ્રયોગોથી લાવવાની છે